TV9 હું છું જગદીશ. સમાચારની શરૂઆત મુંબઈથી. રાજકુંદ્રા પોર્નોગ્રાફી કેસમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ઓર શોર્ટ એપ સસ્પેન્ડ થતા રાજકુંદ્રાએ પ્લાન બી બનાવ્યો હતો અને બોલ્ડ કન્ટેન્ટ હટાવી ફરી હોટશોટ શરૂ કરવાનો પ્લાન હતો. રાજકુંદ્રા અને પ્રદીપ બક્ષી વચ્ચેના વોટ્સએપ ચેટ સામે આવ્યા. ગૂગલ પ્લે દ્વારા સંપર્ક કરેલા મેલની ડિટેલ પણ ચેટમાં સામેલ જોવા મળી રહી છે અને તેના સ્ક્રીનશોટ અમે આપની સ્ક્રીન પર બતાવી રહ્યા છે. રાજકુંદ્રાએ આખો પ્લાન બી પણ તૈયાર કર્યો હતો અને હોટશોટ ફરી શરૂ કરવાનો તેઓનો પ્લાન હતો. ઉલ્લેખનીય બાબત એ છે કે પોર્નોગ્રાફી કેસમાં રાજકુંદ્રાની ધરપકડ કરવામાં આવી છે. 23મી તારીખ સુધીના તેમના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે. ત્યારે પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ પોલીસ રાજકુંદ્રાની પત્ની શિલ્પા શેટ્ટીની પણ ભૂમિકાની તપાસ કરશે. વિયાન કંપની કે જેના થકી આ સમગ્ર રમત રમાઈ હતી તેની તપાસમાં મુંબઈ પોલીસ હવે જોતરાઈ ચૂકી છે. સમગ્ર કેસમાં શિલ્પા શેટ્ટી ક્યાં સામેલ હતી કે નહીં તેની માહિતી પણ મુંબઈ પોલીસ લેશે. રાજકુંદ્રાની ઓફિસથી ક્રાઇમ બ્રાન્ચને એકાઉન્ટ શીટ સહિત પોર્નોગ્રાફી ડિટેલ પણ મળી. પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ પોલીસ હવે રાજકુંદ્રાની પત્ની શિલ્પા શેટ્ટીની પણ ભૂમિકા છે કે કેમ તેની પણ તપાસ કરશે. જોકે ગઈકાલે પણ આ બાબતે તેની વિગતો મળી હતી કે સમગ્ર કેસમાં શિલ્પા શેટ્ટીની પણ પૂછપરછ થઈ શકે છે. જોકે હવે એ જોવાનું રહેશે કે આ આખા કેસમાં કેવા પ્રકારના નવા વળાંકો આવે છે. જોકે એક મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે આખા કેસમાં રાજકુંદ્રાએ પ્લાન બી પણ તૈયાર રાખ્યો હતો અને તેના ભાગરૂપે હવે એપીઆઈ સચિન વાજેના કારણે રાજકુંદ્રાની ધરપકડ ટળી. મુંબઈ પોલીસે ફેબ્રુઆરી મહિનામાં જ રાજકુંદ્રાની ધરપકડની તૈયારી કરી હતી. પોર્નોગ્રાફી કેસમાં મુંબઈ પોલીસ રાજકુંદ્રાની પત્ની શિલ્પા શેટ્ટીની ભૂમિકાની પણ તપાસ કરશે. જોકે આ તમામ બાબતોને લઈને મહત્વપૂર્ણ અપડેટ, એપીઆઈ સચિન વાજેના કારણે રાજકુંદ્રાની ધરપકડ ટળી. મુંબઈ પોલીસે ફેબ્રુઆરી મહિનામાં રાજકુંદ્રાની ધરપકડની તૈયારી કરી હતી અને આ જ સમય દરમિયાન અંબાણીના ઘરની બહાર જિલેટિનની સ્ટીક મળી હતી અને જિલેટિનની સ્ટીક મળી આવવાના કેસ બાદ મુંબઈ પોલીસ કમિશનરની બદલી થઈ. મુંબઈના નવા પોલીસ કમિશનરે ક્રાઇમ બ્રાન્ચના અનેક અધિકારીઓની બદલી પણ કરી. રાજકુંદ્રા કેસની તપાસ કરી રહેલા અધિકારીઓની પણ બદલી કરાઈ. જોકે પુરાવા અને સાક્ષી હોવા છતાં કુંદ્રાની ધરપકડ કરવામાં 5 મહિનાનો સમય લાગી ગયો છે. એસોસિએટ એડિટર ફોન લાઈન પર છે નીરુ. નીરુ, સમગ્ર કેસને લઈને કેવા પ્રકારની વિગતો મળી રહી છે, પૂરી અપડેટ? સૌપ્રથમ ચોંકાવનારી વાત જે સામે આવી રહી છે તેમાં એ જ વાત છે કે આ સચિન વાઝેની ધરપકડનો જે મામલો થયો હતો તેના લીધે રાજકુંદ્રાની ધરપકડ કરવામાં મોડું થયું હતું. 5 મહિના નું મોડું થયું હતું કારણ કે અંબાણી નું જે એન્ટિગ્રિયાનો જે કેસ થયો હતો સચિન વાઝે અને ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ ઉપર પણ કેટલાય સવાલ ઉભા થયા. જોકે ક્રાઇમ બ્રાન્ચના કેટલાય ઓફિસર્સ રાજકુંદ્રાની પોર્નોગ્રાફી કેસ મામલે તપાસ કરી રહ્યા હતા તે તમામ જાંચ અધિકારીની પણ બદલી કરી દેવામાં આવી હતી. આઈપીસીની ધારા 292, 293, 420 અને 34 ના અંતર્ગત રાજકુંદ્રા ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સાથે જ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ની જે ધારાઓ છે 67 અને 67A આ તમામની અંતર્ગત રાજકુંદ્રા પર ગુનો નોંધવામાં આવ્યો છે. મહિલા અશ્લીલ પ્રતિનિધિત્વ અધિનિયમ જે છે તેના અંતર્ગત 2G, 3, 4, 6 અને 7 આ તમામ સેક્શનના રાજકુંદ્રા ઉપર પૂરો ગુનો કરવામાં આવ્યો છે. હવે તમામ પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના જે અધિકારીઓ છે તેઓની નજર છે કે આખરે રાજકુંદ્રાની સાથે શિલ્પા શેટ્ટી પણ આ કંપનીમાં ભાગીદાર હતી તો આખરે તેનું કેટલું યોગદાન આમાં રહ્યો છે અને આખરે શિલ્પા શેટ્ટીને લઈને હવે આધિકારિક રૂપથી કઈ રીતે તપાસ આગળ વધે છે તે જોવું રહ્યું. ખાસ કરીને ઉમેશ કામત જે છે રાજકુંદ્રાનો જે સાથે તે કામ કરી રહ્યો હતો તેના જે ચેટ સામે આવ્યા છે TV9 પાસે જે એના ચેટનો રેકોર્ડ છે તેમાં એક મહત્વપૂર્ણ બાબત સામે આવી છે કે રાજકુંદ્રાની પાસે પ્લાન બી પણ હતો. આ સ્પષ્ટ રીતે પ્લાનમાં ચેટમાં સામે આવ્યો છે. રાજકુંદ્રાની ઓફિસમાં મુંબઈની ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ રેડ કરી હતી અને તમામ ક્લિપિંગ તેમના હાથે લાગી છે. પોર્નોગ્રાફી ટેસ્ટની તમામ ક્લિપિંગ ની સાથે કેટલાક દસ્તાવેજો પણ એમના હાથ લાગ્યા છે. મોડલ્સ અને એક્ટ્રેસની પાસે તેઓ અશ્લીલ ફિલ્મો શૂટ કરાવતા હતા. હવે આમાં શિલ્પા શેટ્ટીનું ઇન્વોલ્વમેન્ટ કઈ રીતનું છે તેની અત્યારે તપાસ શરૂ કરી દેવાઈ છે. બિલકુલ નીરુ, આભાર તમામ માહિતી આપવા માટે.
तो राजकुंद्रा केसनी तपास में हवे शिल्पा शेट्टीनी पण तपास थई शके छे अने तेमनी पण पूछपरछ करवामां आवी शके छे। जो के आधिकारिक रीते हवे पोलीस विभाग तेमने पण समन्स मोकली शके छे।